બનાવવાની છે
ઈચ્છા અનુસાર પોતાની શક્તિ અનુસાર જે આપણું હોય એ આપે ત્યારે તાઓ એ ખૂણામાં બેઠી બેઠી બધું સાંભળે છે પરંતુ એની પાસે તો કોઈ વસ્તુ હતી જ નહીં જે શેઠાણી હતી પૈસાદાર હતી એટલે એણે સોનાના ભરેણા આપ્યા જોડી જોડીમાં એટલે કે જે ભિક્ષુઓ હોય એની પાસે જે પ્રકારનો એવો થેલા જેવું હોય એની અંદર સોનાના દાદીના શેઠાણી આપ્યા જ્યારે નોકરો હતા એની પાસે રૂપાના એટલે કે ચાંદીના દાગીના હતા ઘરેણા હતા એ એમણે આપ્યા હવે તાવો છે એની આંખમાં આંસુ આવી જાય છે ચડચડી આવા એટલે કે આંસુ આવી જાય એવું બી થાય કે મારી પાસે તો એવું કોઈ કિંમતી વસ્તુ નથી કે જે હું આપી શકું એક કાટ થયેલો સિક્કો જ છે જે આ સોના અને ચાંદીના દાગીના સામે તો કંઈ જ નથી બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઉભા રાખ્યા અને કહ્યું મહારાજ મારી પાસે એક સિક્કો છે તે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો હવે જ્યારે તાઓ છે એ પહેલા તો વિચારે છે કે આ સિક્કો છે એ આ બધી કિંમતી વસ્તુઓ સામે તો કંઈ જ નથી એટલે મારે આપવો જોઈએ કે નહીં પણ જ્યારે એ ભિક્ષુ છે એ બધું ભરેણા છે એ લઈ અને જ્યારે જવા નીકળે છે ત્યારે તાઓ એમની પાછળ પાછળ દોડી અને પોતાનો સિક્કો આપવા કહે છે અને આ ભિક્ષુ તાઓ જ્યારે ભિક્ષુને સિક્કો આપવાની વાત કરે એટલે ભિક્ષુએ સિક્કો હાથમાં લઈ લીધે છે તને આ ક્યાંથી મળ્યો મને રસ્તા પરથી જડ્યો છે મેં ઘસીને એને ઉછળો કર્યો છે આ સિક્કો મને બહુ જ ગમે છે મેં એને જીવની જેમ સાચવ્યો છે પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા હવે સાથે છે એ સિક્કો જોવે છે કાટવાળો છે તો તાવો પૂછે છે કે આ તને ક્યાંથી મળ્યો તો હું રસ્તા પર જ્યારે વાટ હતી ત્યારે મને મળ્યો હતો અને આ મને બહુ ગમે છે મેં એને મારા જીવની જેમ એટલે કે ખૂબ જ સાચવીને રાખ્યો છે પણ જે બોધ ભિક્ષુ છે એ છે કે પવિત્ર મૂર્તિ બનાવવાની છે એમાં આવો ગંદો સિક્કો ન ચાલે એટલે એને પાછો આપી દે છે પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી એને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કતિ મૂલ્યવાન વસ્તુ નથી હું કેવી કમ ભાગી છું તે નિરુપાય બની રહી અંતે પહેલો સિક્કો એને ભૂતમાં મૂકી દીધો હવે એનો સિક્કો છે એ જ્યારે ભિક્ષુ દ્વારા સ્વીકારવામાં નથી આવતો ત્યારે એ દુઃખી થાય છે અને પોતે કમ ભાગી એટલે કે કમ નસીબ છે એમ વિચારે છે અને એની પાસે હવે કોઈ ઉપાય નહોતો એની પાસે બીજી કોઈ એવી વસ્તુ જ નહોતી કે જેનો એ દાન કરે જેનું ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવામાં ઉપયોગ થાય અત્યારે હવે એને કોઈ બીજો ઉપાય હતો નહીં એ પોતાની મૂર્તિની અંદર એ કાટ થયેલો સિક્કો ફરીથી મૂકી દીધો ખૂણે ખૂણેથી ભાર ભારથી ભેટ લઈને 100 ભિક્ષુઓ મઠમાં આવી ગયા ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળી બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી પણ મૂર્તિને જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગયા અરે આ શું આ મૂર્તિમાં મૂર્તિના મુખ પર ના ખુશીના ભાવ કેમ છે આ ધાતુમાં બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે સૌ ચિંતાતુર બની ગયા હવે જુદી જુદી જગ્યાએથી ખૂણે ખૂણેથી એટલે કે જુદી જુદી જગ્યાએથી બૌદ્ધ ભિક્ષુઓ જુદા જુદા રત્નો જુદા જુદા ઘરેણાઓ મેળવી અને આ દાન છે એ બધા જ દાનને એક ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે એટલે કે દરેક ધાતુ ચાંદી સોનું જે જે ધાતુ મળ્યું એ બધું ઓગાળી અને એક બીબામાં એટલે કે મૂર્તિ બનાવવા માટેનું જે ખાસ પ્રકારનું બનાવેલું એક પાત્ર હતું એની અંદર આ ધાતુને ઓગાળેલા ધાતુને અંદર નાખવામાં આવે છે અને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે જ્યારે મૂર્તિ તૈયાર થઈ જાય ત્યારે લોકો જોઈને આશ્ચર્યમાં મૂકે છે કેમ નવાઈ કેમ લાગે છે તો કે આ જે મૂર્તિ છે એનું ભાવ એટલે કે એના મોઢાનો જે દેખાવ છે હસતો હોવો જોઈએ એના બદલે નાખુશ દેખાય છે ત્યારે લોકોને એમ થાય છે કે તું કોઈ ધાતુ લે
દેવામાં અથવા તો આ બીબું બનાવવામાં કેનો રસ તૈયાર કરવામાં કઈ ગફલત થઈ ગઈ છે, કઈ ખામી રહી ગઈ છે? મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કરી અને પૂછ્યું, સવે તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને, કોઈને ફરજ પાડવામાં આવી નથી ને, કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને, આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે? હવે મઠના વડા, મઠ એટલે મંદિર, મંદિરના વડા છે એ બધા સાધુઓને ભેગા કરીને પૂછે છે કે તમે જુદી જુદી જગ્યાએથી જે દાન મેળવી લેવા છો, તો તમે પરાણે ફરજ પાડવી એટલે કે જબરજસ્તી પરાણે પરાણે દાન લીધું નથી ને, અથવા તો કોઈએ પોતાની રાજી ખુશીથી કોઈ કાપ્યું હોય ને તમે ના નથી પાડી? એક ભિક્ષુ કે ઉભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો પાટવાડો શીખો મેં સ્વીકાર્યો ન હતો. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય. તેની પાસે અઢળક સંપત્તિ છે, જેની પાસે અઢળક સંપત્તિ છે તે ઘોડા કિંમતી અલંકારો આપે, એના કરતા જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાયેલી ભેટનો સ્વીકાર કરવાથી અસ્વીકાર કરવાથી એ નારાજ થયા છે. જલ્દી જઈ ભેટ મેળવી લાવો. હવે જે તાઓ પાસે ગયા હતા એ ભિક્ષુકને યાદ આવી જાય છે કે છોકરીએ મને સિક્કો આપ્યો હતો, એ ગંદો હતો, કાટવાળો હતો, એટલે મેં એ સ્વીકાર્યો. ત્યારે એ મઠના મંદિરના વડા છે એ કહે છે કે ભગવાનને ચરણે જે કંઈ પણ ધરવામાં આવે એ અનમોલ જ હોય છે. કોઈ પૈસાદાર વ્યક્તિ છે એ પોતે પોતાની પાસે રહેલા ધનમાંથી થોડુંક આપણને આપી દે તો એમાં કંઈ ન હોય, પણ જેની પાસે કંઈ છે જ નહીં છતાંય પોતે કંઈક આપવા માટે આતુર છે અને હૃદયથી જોઈ આપે છે તો ભગવાન બુદ્ધને એ વધારે પ્રિય છે. ભિક્ષુને પોતાની ભૂલ સમજાય અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યો. ફરીવાર પહેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું, ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે? ફરીથી એ ભિક્ષુ છે એ શેઠને ત્યાં આવ્યા અને હવે તાઓને બોલાવે છે એટલે બાકી બધા લોકોને આશ્ચર્ય થાય કે કેમ આ તાઓને ભિક્ષુએ બોલાવી. ભિક્ષુએ કહ્યું, બહેન મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ દેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. હવે ભિક્ષુ છે એ તાઓની માફી માંગે છે કે છે તે દિવસે તે મને જે ભેટ આપી હતી તે સિક્કો આપ્યો હતો એ મેં અસ્વીકાર કર્યો અને એના વગર ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તાઓએ તો મોં પર આંગળી મૂકી સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને ડવાઈ લાગી કે તાઓની ભેટ વળી એ રીતે કેવી મૂલ્યવાન હશે. ત્યાં તો તાઓએ મૂઠમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારી તેને આશીર્વાદ આપી. હવે તાઓ છે પેલા તો ભિક્ષુની વાત સાંભળ્યા કરે છે. નોકરને એમ લાગે છે, બાકીના જે નોકરો છે એમ થાય છે, બાકીના લોકોને એમ થાય છે કે તાઓની એવી કઈ ભેટ છે કે જે એવી કેવી કિંમતી વસ્તુ છે કે જેનો સ્વીકાર કરવા માટે આ મહારાજ ફરીથી આવ્યા. એટલે તાઓ છે પોતાના મૂઠમાં કાઢેલ મૂઠમાં મૂકેલો જે સિક્કો છે કાઢી અને સંકોચ હજી એને વિચાર આવે છે કે આવો દેવાય કે નહીં, સંકોચ થાય છે અને એ આપે છે. ભિક્ષુ છે એનો સ્વીકાર કરે છે અને આશીર્વાદ આપે છે. બૌદ્ધ ભિક્ષુએ નાનકડી ભેટ મઠના વડાને આપી. ફરીવાર પહેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઉગાડવામાં આવ્યો ને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. સવે જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિત ભર્યું મોં એના કરુણા ભર્યા નયનો એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈ સૌએ આનંદને આશ્ચર્ય અનુભવ્યા. નાનકડી તાઓના આનંદનો તો પાર જ ન હતો. હવે જે ઓલી મૂર્તિ હતી બૌદ્ધની જેમાં સ્મિતનો ભાવ ન હતો એટલે કે
જે હસતું મોઢું હોવું જોઈએ એ હસતું મોઢું નહોતું એટલે હવે ફરીથી તાવ પાસેથી જે આખો લઈ અને ભિક્ષુ છે એ પોતાના વડાને આપે છે એટલે પેલી મૂર્તિ અને સાથે આ સિક્કો બધાને ફરીથી ઓગાળી અને રસ બનાવી ફરીથી એ મૂર્તિ બનાવવાનું જે બીબું હતું એની અંદર એને ઢાળવામાં અને હવે જે મૂર્તિ તૈયાર થઈ એ તો કેવી સરસ હતી તો કે એના મૂર્તિનું સ્મિત ભર્યું મુખ હતું એટલે કે એના મુખ પર એના મોઢા પર સ્મિત હતું હાસ્ય હતું હસતું મોઢું હતું કરુણા ભર્યા નયનો જાણે એની આંખોમાં લોકો માટેની દયા હોય કરુણા હોય એવી આંખો હતી અને એનો સ્નેહ ભાવ થી ચમકતો ચહેરો જોઈને સૌને આશ્ચર્ય થાય છે કે કેવું એક સિક્કો જ્યારે એ દાનની પ્રાપ્તિ કરી અને આખી મૂર્તિ છે એ બદલાઈ ગઈ કેટલી સુંદર મૂર્તિ થઈ ગઈ અને તાવો છે એ પણ ખૂબ ખુશ થાય છે આમ જોયું ને કે ઈશ્વર છે એ એમના ચરણોમાં ધરવામાં આવતી ભેટ કેટલી કિંમતી છે એ નથી જોતા પણ કેવા ભાવથી આપવામાં આવી છે એ જોવે છે તો આશા છે વિદ્યાર્થી મિત્રો આજે મૂલ્યવાન ભેટ આ પાઠ તમને સમજાઈ ગયો હશે સુંદર મજાની વાર્તા હતી તો વાર્તા સાંભળવાની તમને ખૂબ મજા આવી હશે હવે નવા વિડીયોમાં ફરી મળીશું પણ ત્યાં સુધી તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે રૂઢિપ્રયોગ પેજ નંબર 99 ઉપર આપેલા છે આ પાઠના 3 રૂઢિપ્રયોગ આપેલા છે એ લખવાના છે રૂઢિપ્રયોગ અને સામે આપેલા એના અર્થ એ બે વખત લખવાના છે અને યાદ રાખવાના છે હવે નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો